વડવાળી મુવાડી પ્રાથમિક શાળા સીઆરસી અકલાચામાં ગેરહાજર રહેતા બાળકોનો વાલી સંપર્ક આજરોજ કર્યો. મજા આવશે વિડીયો જોવાની. વાલીઓને સમજાવ્યા છે. તો ભાઈ હવે પાછા ચાલતા ચાલતા પાછા એક જગ્યાએ જઈ રહ્યા છીએ. ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નહિવત હોય છે અને છોકરાઓ આવતા નથી, ત્યારે આ રીતે એક નવો પ્રયોગ કરીએ છીએ. ઘેર ઘેર જઈએ છીએ અને છોકરાઓને બોલાવવાની કોશિશ કરીએ છીએ. ગામડાઓનું લોકેશન છે. છોકરો ચમ ના મોને, અરે મોને ના ના મોને બધીને મૂકી જાઓ, આમાં મૂકી જાઓ બસ. બોલો તમારા ઘરના માલિક કોણ છે ભાઈ? ઘરના માલિક કયો? છોકરા નામ શું છે? તું કેમ ભણું છું? કેમ નહીં ગઈ સ્કૂલે? રોજ સ્કૂલે જવાનું? કરોલીમ ભણે છે? કરોલીમાં જવાનું. તું કેમ ભણું છું? ભણવાનું ચાલુ કરી દો બરાબર. કોઈ બાકી ના જોવા ભણ્યા વગરનું. તું તો કેમ નહીં આવી આજે? કટલાલ જાય છે એટલે અહીંથી ગાડીમ જાય છે. ઓકે, મોમાન તો ભણે છે એટલે. પણ મોમાન કે ખોટો લાયો ને તમે, ભણવાનું ના બગડો. આ નહીં આવતી. આ શું નામ છે આ ભાઈલા? ઉમંગ ભાઈ આવો, હાથ મિલાવો પેલા. તો કેમ આવતા નહીં? કયો સ્કૂલે? કંટાળો આવે છે ભણવાનો? કંટાળો ઘેર કરતા તો સ્કૂલ હારી લે. ખાવાનું મળે મસ્ત, બહુ બધો છોકરો હોય. હા ઉમંગ લાય, બટન બંધ કરી આલું. હા સ્કૂલે આવવાનું છે કે નહીં? કોણ પપ્પા કહે? ફૂઈ ગયા છે. શું નામ તમારું? દીપસી. દીપસી હું મોય આવું, તમે બાર આવો છો? બે હોય. આ ઉમંગ શાળાએ આવતો નહીં. હવે સરકારે તો બહુ બધી વ્યવસ્થા કરી છે, શિક્ષકો મૂક્યા છે, ચોપડીઓ આલી છે. હવે રોજ ઉમંગ શાળાએ આવે એ માટે આપણે કરવાનું છે કંઈક. બોલો. હે બોલો. સોમવારે તો રજા છે, સોમ મંગળ બુધ રજા છે, પણ કાલે શનિવાર છે. ભલે શનિવાર હોય પણ સવારે મૂકી જાઓ. અંદર કંટાળો નહીં આવે. જેથી આપણે શાળામાં એવી સિચ્યુએશન લાવો, ગીતો બીતો વગાડો અને બધું એવું વાતાવરણ પેદા કરો કે છોકરો ઘેર રહે જ નહીં. અલે અલે બીજો છોકરો આવે છે, તને કંટાળો આવે છે? શું શું કેમ કંટાળો આવે કે? તે ઘરમાં ઈ કોકે હું જવાબદારી લ્યો ને હવારે ની હાર મૂકી જાવ. સાહિલે જવાનું, સાહિલના જોડે જ રહો. એક એક નક્કી કરો, સાહિલના ઘેરથી કોક મૂકી જાય અને વર્તા તમારા ઘેરથી કોક લઈ જાય. હા શું નામ તમારું? દીપજી. વાયદો કરો કે છોકરાની એક રજા નહીં પાડું. ના બોલો, છોકરાને એક પણ રજા નહીં પડાવ. ના બહાર જવાનું તો સમજ્યા, પણ એમ એમ ઘેર નહીં રાખવું એવો વાયદો કરો બરાબર ને? તો આ વાયદો લઈને જઉં છું અને હું દર પણ મહિનામાં બે વખત આવું છું એટલે છોકરો રજા ના પાડવો જોઈએ તમારો. હા ચલો આભાર. અને બીજો છોકરો તમારે બી રજા પાડવાની નથી. કરોલીમાં બધે જો ભણતો હોય જતું રહેવાનું છું. શું કીધું? કોઈ રહ્યા તો મરી ગયા સમજી લેજો. તો ભાઈ ગામડાનું લોકેશન જુઓ. આ પૂરા પલરી જશે બરાબર છે. તો આ રીતે ભેંસો બોધેલી હોય, બહુ બધો કાદવ હોય, સાંકડા રસ્તાઓ હોય, ફરતે ખેતરો હોય. ખેડા જિલ્લો એટલે ડોગરનો પાક ખૂબ થાય અહીંયા. નાના નાના ખેતરો હોય અને આ રીતે અમે વાલી સંપર્ક, શિક્ષક મિત્રો, ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આ રીતે વાલી સંપર્ક કરતા હોય. શિક્ષણ માટે બધા પ્રયત્નો કરે છે, સરકારથી માંડીને બધા. પણ વાલીઓમાં જ્યારે જાગૃતિ આવશે ને ત્યારે જ મય ભય મેર પડે એવું લાગે છે. આભાર. વડવારી મુવાડી સીઆરસી અકલાચા કેતન પટેલ.